देवभूमि द्वारका जिल्લાના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા કોરોનાને લઈને સરકાર દ્વારા લગ્ન સમારંભ માટેની જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તેનું પાલન કરવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને સરકાર દ્વારા લગ્ન સમારંભમાં ઓનલાઈન પોલીસને અરજી કરવામાં આવે અને લગ્ન સમારંભમાં 50 લોકોને જ આમંત્રિત કરવા અને સરકારની ગાઈડલાઈન મુજબ તમામ પ્રકારની સાવચેતી રાખવી જોઈએ। ત્યારે હાલ કોરોનાની મહામારી વચ્ચે સરકારના તમામ પ્રકારની ગાઈડલાઈનનું પાલન કરવા માટે તંત્ર દ્વારા અને પોલીસ વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોને તેમના સામાજિક પ્રસંગમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ લગ્ન પ્રસંગે વધુ લોકો એકઠા ન થાય ત્યારે સરકારના આદેશ અનુસાર 50 લોકો એકઠા થાય અને તમામ પ્રિકોશન રાખવામાં આવે અને લોકો માસ્ક પહેરે, સેનિટાઈઝરથી હાથ સાફ કરે અને સામાજિક અંતર જળવાય તેનું પાલન કરવામાં આવે તેવી રીતે લોકો તેમના પરિવાર વચ્ચે પ્રસંગ પૂરો કરે તે રીતે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે જેથી લોકો હાલની કોરોના મહામારીમાં સરકારને મદદરૂપ થાય સાથે જ તેના પરિવારજનોને પણ આ કોરોનાની બીમારીથી બચી શકે તે માટે ગાઈડલાઈન મુજબ લગ્ન સમારંભનું આયોજન કરે તે અપીલ કરાય છે। રાજ્યમાં કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા 12/4/21ના હુકમથી પરિપત્ર દ્વારા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે, જે મુજબ લગ્ન સમારંભ યોજતી વખતે 50થી વધારે સંખ્યા થવા ન પામે તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે। આવા લગ્ન સમારંભ યોજતી વખતે તેની પહેલેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વેબસાઇટ ઉપર જઈને એની નોંધણી કરાવવાની રહેશે। નોંધણી સિવાયના લગ્ન માલુમ પડશે તો પોલીસ દ્વારા તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આ અંગેનો ગુનો દાખલ કરવામાં આવશે। લગ્ન સમારંભ દરમિયાન તમામે માસ્ક પહેરવા ફરજિયાત રહેશે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે। તદુપરાંત કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આગામી એપ્રિલ અને મે માસ દરમિયાન જેટલા પણ ધાર્મિક તહેવારો છે તેનો જાહેરમાં કાર્યક્રમ કે ઉજવણી કરવાનું રહેશે નહીં। આવા ધાર્મિક તહેવારોની ઉજવણી ઘરમેળે પોતાના કુટુંબ સાથે કરવાની રહેશે તેમજ જે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને માસ્ક પહેરીને બહાર નીકળવાના નિયમ છે તેનું સખ્તાઈથી પાલન કરવામાં આવશે। જીડીસી ન્યૂઝ સાથે અઝહદ બ્લોચ, દેવભૂમિ દ્વારકા।